વલસાડના તિથલ દરિયા કિનારે પ્રવાસન વિભાગ દ્વારા તિથલ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા વલસાડના તિથલ ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ આગામી 4 નવેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં વિવિધ સ્પર્ધાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને એટલા માટે પ્રવાસન નિગમ પણ પાછળ ન રહી જાય એટલા માટે એના માટે પણ કરોડો રૂપિયાનું બજેટ સરકાર દર વર્ષે ફાળવે છે. મેં કહ્યું મારા પ્રવચનમાં તે રીતે સરકારે 3 કેટેગરીમાં પ્રવાસનમાં પાડેલી છે. એમાં 3જા નંબરની અંદર તિથલ વલસાડ બ્રિજ આવે છે અને દર વખતે આપણે આ ફેસ્ટિવલ બ્રિજનું ઓપનિંગ કરી અને 10-15 દિવસ સુધી લોકો માટે મનોરંજન કરવા માટે ખુલ્લું મૂકીએ છીએ. હું માનું છું કે શરૂઆતના દિવસ છે એટલે પ્રજા હજુ ઓછી છે, પરંતુ આવતા દિવસની અંદર ખૂબ લોકો એનો મનોરંજન લેશે અને આપણાને એના કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઊભી થાય છે. પ્રવાસનના વધવાને કારણે સ્વાભાવિક રીતે અવરજવર શહેરની અંદર વધારે લોકો આવશે અને એના કારણે આ શહેરની એક પ્રગતિશીલ ધામના એક આગળ પણ જશે. કારણ કે જ્યારે એક પ્રવાસન એક બાબત એવી છે કે વિદેશના પ્રવાસીઓ જ્યારે ગામની અંદર આવતા હોય ત્યારે એને એક શ્વાસ લઈને જતા હોય છે અને તિથલ બીચ એ એક વલસાડ જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારા બીચ છે અને એને ડેવલપ કરવા માટે આપણે દર વખતે આ રીતે ફેસ્ટિવલ રાખીએ છીએ અને આજે એનું જે ઓપનિંગ સરકારના મંત્રી તરીકે મારા હસ્તક થયું છે. શુભેચ્છા પાઠવું છું કે આવતા દિવસની અંદર એ સારામાં સારું આજે પ્રજા એને લાભ લેશે. નારગોલ અને ઉમરગામનો બીચ પણ વિકાસ કરવાની વાત હતી, કેટલે કામ પહોંચ્યું આગામી સમયમાં? જનરલ નારગોલની અંદર પણ 15 કરોડ રૂપિયા ખર્ચાયેલા છે. એ ખર્ચાયા પછી ત્યાં પ્રવાસીનો જે અવરજવર પુષ્કળ રહી છે, પણ જે એજન્સી દ્વારા આ પ્રવાસન નિગમ દ્વારા જે ત્યાં મકાનો બનાવવામાં આવ્યા છે, અન્ય જે સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે એનું સંચાલન કરવા માટે નગરપાલિકા અત્યાર સુધી તૈયાર થઈ નથી, એટલે એ સંચાલન હજુ એનું થઈ શકતું નથી અને એટલા માટે ત્યાં પણ થોડા પ્રવાસીઓ પુષ્કળ આવે છે. પરંતુ અહીંયા જે નારગોટ વલસાડની અંદર જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા નારગોટની અંદર નથી અને એટલા માટે થોડા દક્ષિણ ગુજરાતની અંદર નારગોળ, તિથલ અને ઉભેર આ 3 જગ્યા પર આપણે વિકાસની અંદર આ દક્ષિણ અંદર લીધેલા છે. માનનીય મંત્રી શ્રી રમણભાઈ પાટકરના હસ્તે તિથલ બીચ ફેસ્ટિવલની શરૂઆત કરી છે. 15 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલ ચાલશે, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હશે, મનોરંજનના પોઈન્ટ પણ છે, સાથે સાથે ફૂડ સ્ટોલ પણ છે. એટલે ખાસ કરીને દિવાળીના જે રજાઓ છે એ માટે કરી અને તિથલ બીચ ફેસ્ટિવલ એ લોકોના માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, એ માટે વિવિધ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે.